ગુડ મોર્નિંગ દોસ્તો વેદમૈયા કેરિયર એકેડેમીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ દસનું બીજું ચેપ્ટર ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલાઓ આ પ્રકરણના બે ભાગમાં આપણે વિડીયો જોયા છે અને આજે ત્રીજો ભાગ જોઈશું જેમાં આપણે નાટ્યકલાને લગતી પરીક્ષામાં ઉપયોગી માહિતી વિશે ચર્ચા કરીશું હવે જોઈએ દોસ્તો તો અગાઉના વિડીયોમાં આપણે માટીકામ કલા જેમાં કાચી માટીમાંથી પકવેલી માટી એટલે કે ટેરાકોટામાંથી બનેલા વાસણો જે સિંધુ ઘાટી સભ્યતાથી ભારતની સાંસ્કૃતિક ઇતિહાસનો વારસો રહ્યો છે એના વિશે જાણકારી મેળવી છે દોસ્તો કલા વિશે જાણકારી મેળવી જેમાં ખાસ કરીને પાટણના પટોળા જે સિદ્ધરાજ જયસિંહના સમયમાં પાટણમાં પટોળાની શરૂઆત કરવામાં આવી હતી અને સોલંકી વંશનો બીજો રાજા હતો કુમારપાળ એના સમયમાં પટોળાનો વિકાસ થયો હતો દોસ્તો કુમારપાળ એ સાળવીઓને બનારસથી સાળવીઓને પાટણ લાવ્યો હતો આ કુમારપાળે ગિરનાર પર્વત ઉપર ચઢવા માટે નવ હજાર નવસો નવ્વાણું પગથિયા પણ બનાવ્યા હતા આપણે એ પણ દોસ્તો સાથે સાથે યાદ રાખીશું ત્યારબાદ દોસ્તો આપણે ભરત ગૂંથણ કલા વિશે પણ જાણકારી મેળવી હતી ત્યારબાદ જોઈએ તો ચર્મ ઉદ્યોગ વિશે પણ કેટલીક જાણકારી મેળવી હતી હીરા મોતી કામ અને મીના કારીગરી વિશે પણ કેટલીક માહિતી મેળવી હતી કાષ્ટ કલા વિશે પણ કેટલીક માહિતી મેળવી હતી જેમાં દોસ્તો ખાસ કરીને ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર એટલે કે સંખેડાનું લાકડું લાકડાના હિંચકા અને ઈડરના રમકડા ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે દોસ્તો કે કયોના રમકડા પ્રખ્યાત છે તો ઈડરના એના પછી દોસ્તો આપણે કામ વિશે કેટલીક માહિતી મેળવી હતી જેમાં રાજસ્થાનના બિકાનેર એ ઘરેણાના કામ માટે જાણીતું છે કામ વિશે પણ કેટલીક માહિતી મેળવી હતી અને ત્યારબાદ દોસ્તો ભારતની લલિત કલાઓ જોઈ હતી જેમાં આપણે સંગીત કલાની વાત કરી હતી આ સંગીત કલાની અંદર જો આપણે જોઈએ તો સામવેદ એ સંગીતને લગતો વેદ છે વેદ ચાર છે એની પણ માહિતી મેળવી હતી અને સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવી છે આ ઉપરાંત સંગીતના સાત સ્વર સારે ગમ પધની અને સંગીતના મુખ્ય પાંચ રાગ શ્રી દીપક હિંડોળ મેઘ અને ભૈરવી જે ભગવાન શંકરના પંચમુખીથી ઉત્પન્ન થયા હતા એની પણ જાણકારી મેળવી હતી સંગીતના કેટલાક સંગીતકારો જેમાં ખાસ કરીને દોસ્તો મકરંદ સંગીત રત્નાકર અને સંગીત પારિજાત જે આ સંગીતના કેટલાક ગ્રંથો છે જેની રચના જેમાં સંગીત મકરાંદની રચના પંડિત નારાદી કરી હતી ઉપરાંત સંગીત રત્નાકરની રચના જોઈએ દોસ્તો તો પંડિત સારંગદેવે કરી હતી અને સંગીત પારિજાતની રચના પંડિત અહોબલે એક કરી હતી એ પણ આપણે જાણકારી મેળવી છે દોસ્તો ત્યારબાદ આપણે નૃત્ય કલાની કેટલીક જાણકારી મેળવી જેમાં ભરતનાટ્યમ જે તમિલનાડુના તાંજોર જિલ્લો એનો ઉદ્ભવ સ્થાન ગણાય છે ત્યારબાદ કુચીપુડી નૃત્ય શૈલી જે આંધ્રપ્રદેશમાં જોવા મળે છે કથકકલી કેરળમાં જોવા મળે છે અને કથક નૃત્ય ઉત્તર ભારતનું કથન કરેસુ કથક હાવે એટલે કે શ્રી કૃષ્ણની ગોપીઓ સાથેના નૃત્યની કથાઓ આધારિત આ નૃત્ય છે કથક નૃત્ય અને ત્યારબાદ મણિપુરી નૃત્ય વિશે પણ કેટલીક જાણકારી મેળવી હતી અને આજે હવે દોસ્તો જોઈએ નાટ્યકલા તો નાટ્યશાસ્ત્ર એ ભરત મુનિએ રચના કરેલી છે તો ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર એક કલા ક્ષેત્રે પ્રચલિત છે દોસ્તો આપણે જે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે જે આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી છે એની ચર્ચા કરીશું જે બાળકો માટે છે એની ચર્ચા વધુ ન કરીએ અને દોસ્તો આપણો સમય કેવી રીતે બચાવવો એ આપણે નક્કી કરી અને પરીક્ષાને લગતી જ માહિતીની ચર્ચા કરીશું તો દોસ્તો આ ભરત મુનિએ નૃત્યશાસ્ત્રની રચના કરી છે અને ભરત મુનિએ નોંધ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ શિલ્પ નથી કે એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી જે નાટ્યકલામાં ન હોય ભરત મુનિએ પ્રથમ નાટક રચ્યું હતું જેનું નામ હતું દોસ્તો દેવાસુર સંગ્રામ આપણે ખાસ નોંધીશું દોસ્તો સાથે સાથે તમે નોટ પણ કરતા રહેજો કે પ્રથમ નાટક જેનું નામ હતું દેવાસુર સંગ્રામ અને જેની રચના કરી હતી ભરત મુનિ સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાષે મહાભારત આધારિત કર્ણભાસ આધારિત કર્ણભાર ત્યારબાદ ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે દોસ્તો ખાસ યાદ રાખીશું કે ભારતનું પ્રથમ નાટ્ય સંગ્રહ હતું દેવાસુર સંગ્રામ જેની રચના ભરત મુનિએ કરી હતી ત્યારબાદ મહાકવિ ભાષે સંસ્કૃત સાહિત્યમાં કર્ણભાર ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે જ્યારે મહાકવિ કાલિદાસની વાત કરીએ તો દોસ્તો મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ વિક્રમ વર્ષિયમ તેમજ માલવી કાગની મિત્રમ જેવા નાટકો રચ્યા અને દોસ્તો આ રચના ઉપરથી આ રચના શેક્સપિયરે જોઈ અને શેક્સપિયર ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને વિલિયમ શેક્સપિયરને દોસ્તો આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજી સાહિત્યકાર છે જેમણે સોનેટમાં બધા કાવ્યો લખેલા છે અને સોનેટની વાત આવી તો દોસ્તો સોનેટની પણ તમને વાત કરી દઉં કે સોનેટ એ ઇટાલીનો સંગ્રહ છે અને આ સોનેટ ઇટાલીથી ભારતમાં બળવંત રાય ક ઠાકોર જેઓ ભારતમાં લાવ્યા હતા એટલે ભારતમાં સોનેટના પિતા તરીકે બળવંતરાય ક ઠાકોર ઓળખાય છે અને તેમનું ઉપમા ઉપનામ છે દોસ્તો સેહની તેઓ સેહની ઉપનામથી પણ જાણીતા છે તો સોનેટની રચના એ ચૌદ પંક્તિઓમાં થયેલી હોય છે આ રીતે દોસ્તો ચૌદ પંક્તિઓ એટલે કે ચૌદ લાઈનોમાં રચેલું હોય એને સોનેટ કહેવામાં આવે છે જેમાં પહેલા ચરણમાં છ પંક્તિઓ અને બીજા ચરણમાં આઠ પંક્તિઓ હોય છે તો આ રીતે સોનેટની રચના થયેલી હોય છે તો આપણે દોસ્તો ખાસ યાદ રાખીશું ભરત મુનિએ રચેલું દેવાસુર સંગ્રામ મહાકવિ મહાકવિભાસે રચેલું કર્ણભાર ઉરુભંગ અને દૂતવાક્યમ અને મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ વિક્રમ વર્ષ્યામ અને માલવી કાગણી મિત્રમ તો આ નાટકો ખૂબ જ પ્રચલિત અને ખૂબ જ જાણીતા છે ગુજરાતની નાટ્ય કલાઓમાં જોઈએ તો જય શિખરી સુંદરીનું નામ મોખરે છે અને દોસ્તો સ્ત્રી પાત્રો ભજવવામાં પણ તેઓ ખૂબ જ માહિર હતા એટલે સ્ત્રી પાત્રો પણ તેઓ ભજવતા જય કરી સુંદરી આ ઉપરાંત અમૃત નાયક બાપુલાલ નાયક પ્રાણસુખ નાયક દિના પાઠક જસવંત ઠાકર ઉપેન્દ્ર ત્રિવેદી પ્રવીણ જોશી સરિતા જોશી દીપક ઘીવાલા વગેરેનું ફાળું પણ નોંધપાત્ર ગણાય છે દેશી નાટક સમાજ અને નાટ્ય સંસ્થાઓનો ફાળો પણ નોંધ નોંધવો રહ્યો હવે જોઈ દોસ્તો ભવાઈ તો અસાઈત ઠાકર જેમણે ભવાઈ ની શરૂઆત કરી હતી ભવાઈ એટલે કે ભાવ પ્રધાન નાટકો શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહે છે કે એવા નાટકો જેમાં ભાવ દર્શાવવામાં આવે છે તો ભવાઈ એ અસાહિત ઠાકર દ્વારા શરૂ કરવામાં આવેલી ગુજરાતની આઠસો સાત સાતસો વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે દોસ્તો સોલંકી યુગ દરમિયાન ભવાઈની શરૂઆત કરવામાં આવી હતી જ્યારે અલ્લાદ્દીન ખિલજી એ ગુજરાત ઉપર આક્રમણ કર્યું ત્યારે અસહિત ઠાકરે પોતે બ્રાહ્મણ હોવાથી તેમણે પોતાની આજીવિકા માટે બીજા ઉપર આધાર ન રાખતો પોતે ભવાઈના ખેલ ભજવવાનું શરૂ કર્યું અને આ ભવાઈ એટલે ભાવ પ્રધાન નાટકો જે ગુજરાતની આશરે સાતસો વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે સોલંકી યુગમાં આ ભવાઈને પ્રોત્સાહન મળ્યું ભાગે પડદા વિના ભજવાતા નાટકો હળવી શૈલીની રમૂજો અને વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ જેમાં રામદેવનો વેશ ઝંડા ઝુલનનો વેશ અને કજોડાનો વેશ વગેરે હોય છે દોસ્તો ભૂંગળ વાદ્ય સાથે ભવાઈની શરૂઆત કરવામાં આવે છે એ સાથે યાદ રાખીશું ભવાઈની વિશેષતા રહી છે ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારોનો પણ સમાવેશ થાય છે ગુજરાતમાં કન્યા કેળવણી બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલી જેવા પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો યોજાય છે ભવાઈ ભજવનાર ભવાયાઓ ભૂંગર વગર માતાજીની સ્તૃતિ કરે છે હવે જોઈએ દોસ્તો ગુજરાતના લોકનૃત્યો તો ગુજરાતમાં સૌથી વધુ આદિવાસી નૃત્ય જોવા મળે છે દોસ્તો જેમાં ખાસ કરીને સુરત અને પંચમહાલમાં મોટાભાગના નૃત્યો જોવા મળે છે ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો લગ્નો દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્ય જોવા મળે છે મોટાભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા થાળી તૂર પાવળી તંબુરા વગેરે વાજયંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે છે આવા નૃત્યોમાં ચાળો તરીકે જાણીતા નૃત્યમાં મૂળ ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ હોય દોસ્તો ગુજરાતમાં આદિવાસીઓ દ્વારા ચારો પ્રકારનું નૃત્ય થાય છે જેમાં મોર ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ થાય છે ડાંગમાં પણ આવો માળીનો ચારો તથા ઠાકરિયા ચારો નૃત્ય જોવા મળે છે ખાસ કરીને દોસ્તો નોંધીશું આપણે કે માળીનો ચારો અને ઠાકરિયા ચારો નૃત્ય કયો જોવા મળે છે તો ડાંગમાં જ્યારે બિલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટીપણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ દોસ્તો ગરબા તો ગરબાનો શબ્દ ગર્ભદીપ ઉપરથી બન્યો છે ગડો હોય એને કોતરી અને તેમાં દીવો મૂકવા અને તેની એની ચોમેર કે તેની માથે મૂકી ગોળાકારી નૃત્ય કરવું તે ગરબો સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ આસુસૂદ એકમથી આસુસુદ નોમ અને કયો દશમી કે કયો શરદ પૂરમ દરમિયાન ગરબા રમાય છે આદ્ય શક્તિમાં જગદંબાની પૂજા અને આરાધના આ પવિત્ર પર્વે મા જગદંબાની પૂજા અને આરાધનાના આ પવિત્ર પર્વે ગુજરાતી ગુજરાતનો માતાજીના ગરબા ગાય છે સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી હોય અને તેને ફરતા વર્તુળાકારે મોટે ભાગે તાળીઓના તાલે અને ઢોલના દબકારે ગરબા ગવાય છે જે દોસ્તો આપણે નવરાત્રિમાં ગાઈએ છીએ સામાન્ય તે ગરબામાં ગરબા વગાડ ગવડાવનાર અને ઝીલનારા અને ઢોલના તાલે ગીત સ્વર અને તાલ મેળવી એક તાળી બે તાળી અને ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોરા સાથે ગરબા ગાય છે ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબી હવે આ ગરબીની રચના દોસ્તો દયારામે કરી હતી ગુજરાતી કવિ દયારામ જેમને શ્રી ગોપીભાવે શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ રચી ગુજરાતી સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો ત્યારબાદ જોઈએ દોસ્તો રાસ રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તે આપણે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી તેવી કથા છે ગુજરાતમાં મોટે ભાગે નવરાત્રિ તથા જન્માષ્ટમી જેવા તહેવારોએ રાસ રમાય છે દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે પરંતુ ગાગર કે હાંડો લઈને પણ રાસ કરતા હોય છે વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યા છે રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયાચોળી અને પુરુષો કેરિયા ધોતીના પરંપરાગત પોશાક પહેરે છે આ ઉપરાંત જોઈએ દોસ્તો ગુજરાતના અન્ય નૃત્યો જેમાં છે ગોફ ગુંથન નૃત્ય એક્ઝામમાં અહીંયાથી પૂછાઈ શકે દોસ્તો તો ગોપગ્રંથ નૃત્ય વિશે જાણકારી ગુજરાતના આ નૃત્યમાં ઢોલ વગેરેના સંગીતના તાલે માંડવો થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધી તેના છેડા નીચે સમૂહમાં ઉભેલા નાચનારા પકડીને એક હાથમાં છેડ્યો અને બીજા હાથમાં દાંડિયું વેલ આકારે એક અંદર અને એક બહાર એમ ગોળ ફરતા જઈ ગૂંથણી બાંધે છે અને છોડે છે ત્યારબાદ બીજો છે દોસ્તો સીડીઓનું ધમાલ નૃત્ય તો સીડીઓ તો મોર આફ્રિકાના છે અને ગીરની મધ્યમાં હાલના જંબુસરમાં વસેલા સીધી લોકો આ નૃત્ય કરે છે મશીરા એટલે કે નાળિયેરના કોચલામાં કોડીઓ વરી તેના ઉપર કપડું બાંધી તાલબદ્ધ ખખડાવાની સાથે મોર પીંછનું ઝુંડ અને નાના નાના ઢોલકા સાથે ગોળાકારે ફરીને ગવાતું આ નૃત્ય છે હો હો ના આરોહ અવરોહ સાથે ગવાતા આ નૃત્યમાં પહાડો અને જંગલોમાં ઘેરા પડછંદો ઉઠતા હોય એવું લાગે છે પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે તો દોસ્તો સિદ્ધિઓનું ધમાલ નૃત્ય સિદ્ધિઓ મુરાફ્રિકાના વતની હતા અને હાલ જંબુસરમાં તેઓ નૃત્ય કરે છે તો બનાસકાંઠાનું દોસ્તો મેરાયુ નૃત્ય જોઈએ મેરાયુ નૃત્ય પઢાર નૃત્ય અને કોળીઓ અને મેરના નૃત્યો તો બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખડ કે ઝુંઝારી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાને મેરાયુ ગુંથી ઢોલના અવાજ સાથે તલવારના દાવ પે જેવું નૃત્ય મેરાયુ નૃત્ય તરીકે જાણીતું છે તો દોસ્તો બનાસકાંઠાનો વાવ તાલુકો અને આ વાવ વિસ્તારમાં સરહદ કે ઝુંઝારી જેવા ઘાસના ઝુમખા એમાંથી તોરણ બનાવવામાં આવે છે અને તલવારના દાવો પેજ સાથે નૃત્ય કરવામાં આવે છે ત્યારબાદ દોસ્તો જોઈએ સુરેન્દ્રનગરના પઢાર જાતિના લોકો નૃત્યમાં દાંડિયા કે મંજીરા સાથે લઈ અને તાર સાથે શરીરને જમીન સરખું લઈ બેઠા થવાનું હોય છે સાગરના મોજા કે મોજા ઉપર હિલોરા લેતા વાહન જેવું દ્રશ્ય ખડું કરે છે અને સૌરાષ્ટ્રના કોળીઓના કોળી નૃત્યમાં તેઓ માથે મદ્રાસીઓ આટીઆળી ઘોર પાગડી અને તેને છેડે આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેળી રંગીન ભેટ પહેરીને આ નૃત્ય કરે છે તે જ રીતે સૌરાષ્ટ્રના મેર તથા ભરવાડ જાતિના નૃત્ય પણ જાણીતા છે તો દોસ્તો ગુજરાતના નૃત્યોને લગતો એક વિડીયો જેમાં ગુજરાતના તમામ નૃત્યોનો સમાવેશ થશે હું તમને લાઈવ લેક્ચર્સની અંદર ફરીથી કવર કરીશ અમારી સાથે બનાવી રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર